નમસ્કાર દર્શકો મિત્રો, હું છું સુરજ મિશ્રા, આપ જોડે છો આઝાદ ન્યૂઝ. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરી આજની હેડલાઇન્સ પર. સ્વિફ્ટ ડીઝલ કારમાં આગમાં ચાલક બળીને મૃત્યુ, દીકરાએ હત્યાની વ્યક્ત કરી આશંકા. કામરેજ પોલીસ એફએસએલથી વધુ તપાસ હાથ ધરી. ભીલીસ્તાન ટાઈગર સિંહ દ્વારા ઓલપાડ તાલુકાના કડોદરા ગામ જે મીટિંગ રાખવામાં આવી. યુવતીને આપઘાત બાદ યુવકે હાથનું નસ કાપી જીવન ટૂંકાવ્યું. સેલ્ફીમાં આંગળી દર્શાવતા વાળો સાવધાન, આ સેલ્ફી તમને ભવિષ્યમાં કરશે નુકસાન. સુરતમાં જીએસટીનો અનોખો વિરોધ, માર્કેટમાં વેપારીએ વેચ્યા ભજીયા. વાત કરીએ કારમાં એક બળીને ભથ્થું થયેલી એક લાશની, એક લાશ અનેક સવાલ. શું સ્વિફ્ટ ડીઝલ કારમાં આગ લાગવાથી કાર ચાલકનું મોત થયું કે પછી કારમાં આગ લાગવામાં આવી છે? પોલીસ તપાસનો વિષય જો કે દીકરાએ હત્યાની આશંકા વ્યક્ત કરતા કામરેજ પોલીસે એક એફએસએલની મદદથી વધુ તપાસ હાથ ધરી છે. આપ આ ટીવી સ્ક્રીન પર જે દૃશ્યો જોઈ રહ્યા છો આ દૃશ્ય છે, કામરેજ પોલીસ અને સ્થાનિકો વિચલિત કરી શકે છે કેમ કે સ્વિફ્ટ ડીઝલ કારમાં એક પુરુષની સળગી ગયેલી લાશ ડ્રાઈવર સીટ પર જોવા મળી રહી છે. સ્વિફ્ટ ડિઝાયર કારનો નંબર વાત કરીએ તો કાર નંબર GJ18AH3479 છે અને ખાતર બતાવતી ઝિંક પલ્સ કંપનીના દક્ષિણ ગુજરાતના સેલ્સ ડેવલપમેન્ટ ઓફિસર પર્વતસિંહ રાઠોડ પાસે રહેતી હતી. પર્વતસિંહ મૂળ મહારાષ્ટ્રના અને હાલ કામરેજ ખાતે પત્ની અને રાકેશ નામના દીકરા સાથે રહે છે. પ્રાથમિક તપાસમાં આ મૃતદેહ પ્રવીણ રાઠોડનો હોવાનું માનવામાં આવે છે, પણ પોલીસ તપાસ બાદ ખબર પડશે કે ખરેખર આ મૃતદેહ કોનો છે. જો કે પર્વતસિંહના દીકરાની વાત માનીએ તો પર્વતસિંહના પર બાઇક આવેલા બે ઇસ્મોએ થોડાક દિવસ પહેલા પેટ્રોલ નાખી સળગવાની પ્રયાસ કરેલા, પણ દસરની સમયે પર્વતસિંહ બચી ગયા હતા. ત્યારે રાકેશ તેના પિતા હત્યા થઈ હોવાની પણ આશંકા વ્યક્ત કરી રહ્યો છે. તૌરેજ શેખ, આઝાદ ન્યૂઝ, સુરત. ઓલપાલ તાલુકાના કડોદરા ગામ જે મીટિંગ રાખવામાં આવી હતી, આ કારણે આ મીટિંગ વિસ્તારમાં કચરાયેલું વિસ્તાર છે. અહીંયા ખાસ કરીને આદિવાસીઓ લોકો મોટી માત્રામાં રહે છે, એટલે BT અને તેમને જાગૃતિ કરવા માટે આ મીટિંગ રાખવામાં આવી હતી. દેશના કાયદા વ્યવસ્થાનું શું છે, બંધારણ શું છે, ખાસ કરીને તે સમજાવવા આવ્યા હતા અને જાગૃત કરવામાં આવ્યા હતા. અહીંયાના લોકોને લઘુત્તમ ધારાના સભ્ય, પરંતુ તેમણે રોજ રોટી મળતી નથી, તેમણે જે મળતું હોય છે તે મળતું નથી. તે લોકો પણ અન્યાય અને અત્યાચાર થાય છે. BTS આદિવાસી લોકોનું ફક્ત જાગૃત કરવા માંગે છે. હું ભીલીસ્તાન ટાઈગર સેનાના સુરત જિલ્લાના પ્રમુખ ઉત્તમભાઈ સોસાવા. આજે ઉલપાડ તાલુકાના કઠોદરા ગામે 30 તારીખે જે મિટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે, ખરેખર આજે ભીલીસ્તાન ટાઈગર સેનાની જે ઉલપાડ તાલુકામાં કઠોદરા ગામે જે મિટિંગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે આ વિસ્તાર જે કચરાયેલો વિસ્તાર છે અને ખાસ કરીને આ વિસ્તારની અંદર ઉલપાડ તાલુકાની અંદર હળપતિ ભાઈઓની વસ્તી મોટા પ્રમાણમાં છે અને અમારા જ આદિવાસી ભાઈઓ આ વિસ્તારની અંદર કચરાયેલી પરિસ્થિતિમાં રહી છે. તો અમે લોકો ભીલીસ્તાન ટાઈગર્સના મારફતે એમને જાગૃત કરવા માટે કે અહીંના જે કાયદો અને વ્યવસ્થા દેશનો શું છે અને બંધારણીય અધિકાર શું છે, ખાસ કરીને એ જણાવવા માટે અમે લોકો આ સભાઓ અને મિટિંગો કરીને લોકોને જાગૃત કરીએ છીએ. અને આ ઉલપાડ તાલુકાના જે હળપતિ ભાઈઓ છે એ ખરેખર એમને લઘુત્તમ વેતન ધારા પ્રમાણે રોજીરોટી નથી મળતી અને જે લઘુત્તમ વેતન ધારા પ્રમાણે જે એમને મળવું જોઈએ એ મળતું નથી. અને આ આ વિસ્તારની અંદર ગુજરાત મારફતે અને જે મૂડીવાડી લોકો છે એ મૂડીવાડી લોકો મારફતે એમને ઘણું બધું કનડકટ થાય છે, અન્યાય અને અત્યાચાર પણ થાય છે. અને આ વિસ્તારની અંદર જે હળપતિ ભાઈઓ રહે છે એ હળપતિ ભાઈઓ પર ઘણા બધા અન્યાયો થાય છે. તો આ અન્યાયો એ લોકો મોટા મોડે સહન કરીને પોતે જીવન જીવે છે, કેમ કે દરેક આ વિસ્તારના હળપતિ ભાઈઓ કાયદા અને વ્યવસ્થાથી વંચિત છે, જેના કારણે ભીલીસ્તાન ટાઈગર્સના મારફતે આ ઉલપાડ તાલુકાના દરેક ગામોની અંદર આવનારા દિવસોમાં મિટિંગો કરવાના છે અને દરેક ભણેલા ગયેલા નવયુવાનોને કાયદો અને વ્યવસ્થા એમને જણાવવાના છે, શીખવવાના છે કે આ દેશની અંદર લોકશાહી દેશ છે અને લોકશાહી દેશની અંદર અમારા ST SC OBC અને માઇનોરિટી સમાજના જે 85% લોકો છે, 85% લોકો પાસે શાસન નથી અને ફક્ત 15% લોકો પાસે આ દેશનું શાસન છે. અને ખાસ કરીને આ દેશના મૂળ માલિક આદિવાસી હોય અને આદિવાસીને આવી જે પરિસ્થિતિ હોય અને આદિવાસી પર આટલો અન્યાય અને અત્યાચાર થતો હોય, તો અમે અમારા આદિવાસી લોકોને જાગૃત કરવા માગીએ છીએ કે આવનારા દિવસોની અંદર આપણા દેશના માલિક હોઈએ અને આપણા દેશના માલિકો પર આવો અન્યાય અને અત્યાચાર થતો હોય તો આપણે ચલાવી ન લેવાય, જેથી કરીને તમે જાગૃત થાઓ અને ભીલીસ્તાન ટાઈગર સેનાની અંદર દરેક બહેનો, ભાઈઓ, વડીલો અને ખાસ કરીને નવયુવાનો જોડાઓ કે જેથી કાયદો અને વ્યવસ્થા શું છે સમજી શકે અને બંધારણીય હક મારફતે આપણે આ દેશની અંદર જીવી શકીએ અને લોકશાહી દેશની અંદર સ્વાભિમાનભેર જીવી શકીએ, જેથી કરીને અમે આ તાલુકાને, ઉલપાડ તાલુકાને જાગૃત કરવા માટે નીકળ્યા છીએ. અને આવનારા દિવસોની અંદર જે ઉલપાડ તાલુકો છે, કામરેજ તાલુકો છે, આવા જે હળપતિ ભાઈઓ વસેલા છે ત્યાં અમે જઈને
વેતન ધારા પ્રમાણે પણ લઘુત્તમ વેતન ધારા પ્રમાણે પણ અમને રોજીરોટીના જે હક્કો છે અપાવીશું અને જે અન્યાયો થતા છે અન્યાયો સામે પણ અમે લડત આપીશું અને આવનારા દિવસોમાં કોઈ પણ પ્રકારનો એમને અન્યાય ન થાય એ બાબતે અમે ધ્યાન રાખીશું અને અમારા ભાઈઓને બહેનોને તેમજ વડીલોને અને નવયુવાનોને ભીલીસ્તાન ટાઇગર સેનામાં જોડાવા અમે લોકો આહવાન કરીએ છીએ. મારું નામ કોકિલાબેન કેતણી છે. આંગણવાડી હેલ્પર ઓલ ગુજરાત ઉપપ્રમુખ છું. સુરત જિલ્લાની સહમંત્રી છું. આજે કઠોર ગામમાં જે અમારી ભીલીસ્તાનની જે અમારી મિટિંગ કરવામાં આવી એ અમે જે અમે સમાજ માટે જાગૃત કરવા ફરીએ છીએ. દરેક ગામમાં અમે આજે કઠોત્રા કિમ દરેક ગામમાં અમે અમારા આદિવાસીને જગાડીને રહીશું. આગળના સમયમાં પણ અમારો સમાજ આદિવાસી એવો જાગૃત થશે. ભાઈઓ તથા બહેનો તથા ભૂલકાઓને અમે આગળ લાવવા માટે આ પ્રયત્ન કરીએ છીએ. જે ઉત્તમભાઈના નેજા હેઠળ અમે કામ કરીએ છીએ. સુરત જિલ્લામાં બીટીએસની ઘણી જ ઘણી મિટિંગો થાય છે. તેમાં સહકાર ઉત્તમભાઈ વસાવા આપે છે. જે અમારા છોટું દાદાના નેજા હેઠળ અમે 1988 હું આ નેજા હેઠળ કામ કરું છું અને કરીશ ને સમાજ માટે લડતા લડતા હું મરવા તૈયાર છું. તોરેજ શેખ, આઝાદ ન્યૂઝ, સુરત. સુરત શહેરના સચિન વિસ્તારમાં પ્રેમ કરવાનો યુવક અને યુવતીનો આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. જો કે બંને એક સાથે આપઘાત ન કર્યો હતો, પરંતુ પ્રેમિકાએ આપઘાત કરી લીધો હોવાનું જાણ થતાં જ ગણતરીના સમયમાં પ્રેમીએ પણ યુવક જીવ લીલા સંકેલી લીધી હતી. સચિન પર બ્રિજ પાસેના રાજ અભિષેક એપાર્ટમેન્ટમાં રહેતા પોલીસ કર્મીના દીકરી સ્નેહાએ ફાંસો ખાધો હતો. આ ઘટના થયાના ગણતરીના સમયમાં જ એપાર્ટમેન્ટમાં રહેતો મેહુલ નામનો યુવકે પણ હાથની નસ કાપી બાદ ગળે ફાંસો ખાઈ લીધો હતો. નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી માહિતી મુજબ મૂળ સુરતના જિલ્લા રંગાપર ગામના વતની અને પલસાણા રોડ પર આવેલા રાજ અભિષેક એપાર્ટમેન્ટ D15 ખાતે રહેતા જોસેફ જાસમિયા વસાવા સુરત ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી છે. તેમની પુત્ર સ્નેહા 18 વર્ષીય શનિવારે બપોરે ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને કાળે ગળે ફાંસો ખાઈ લીધો હતો. સ્નેહા વસાવે આપઘાત કરી લીધો હોવાની માહિતી રાજ અભિષેક એપાર્ટમેન્ટના D21માં રહેતા મેહુલ શૈલેષભાઈ ચૌધરી 20 વર્ષીય તથા તેના ઘરેથી સીધો વાંજરાવ બ્રિજ પાસેની એક વાડીમાં પહોંચ્યો હતો અને જ્યાં અંબાના ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. ફાંસો ખાયા બાદ નસનો કાપી લીધી હતી. ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી હતો. નાના ભાઈ મનીષે જણાવ્યું હતું કે સ્નેહા અને મેહુલ વચ્ચે 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને લગ્ન કરવા માંગતા હતા. પરિવારજણે આ વાતની મંજૂરી ન હતી. જ્યાં આ બાબતનું માફૂક લાગણી સ્નેહાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. સ્નેહાએ આપઘાત સમયે સમાચાર મળતા તે મેહુલ પણ આપઘાત કરી લીધો હતો. ઘટના સંદર્ભે વધુ સચિન પોલીસ તપાસ હાથ ધરી છે. પૂરણસિંહ, આઝાદ ન્યૂઝ, સુરત. હવે સેલ્ફીમાં આંગળી દર્શાવતા વાળા થઈ જાઓ સાવધાન. તમારી પાસે સેલ્ફી તમને ભવિષ્યમાં નુકસાન કરી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં સેલ્ફી આંગળી બતાવતા કઈ રીતે તમારી ફિંગરપ્રિન્ટ ચોરી થઈ શકે છે અને આ ફિંગરપ્રિન્ટ ઉપરાંત આધાર કાર્ડ અને સહિતની જરૂરી ચીજો પણ તમારી હેક થઈ શકે છે. આઝાદ ન્યૂઝ, સુરત. સુરત જીએસટીને 1 વર્ષ પૂર્ણ થયા બાદ પણ વેપારીઓ અનેક બાબતોમાં નવા કાયદાને લોચો પથ્થો નથી. આ તબક્કે સરકારે જીએસટીના ટેક્સરૂપી ધારી અને ભૂસાની મજા મારતી હતી. સુરતમાંથી ઇન્કમ ટેક્સમાં પણ 92% વધારો નોંધાયો હતો. જીએસટી લાગુ થયાને 1 વર્ષ પૂર્ણ બાદ થતાં રિંગ રોડ ખાતે આવેલી જે ટેક્સટાઇલ માર્કેટ બહાર ટેક્સટાઇલ યુવક બ્રિગેડ ભજીયા વેચીને પોતાનો આક્રોશ હાલ વેલાવ્યો હતો. બીજી તરફ બહુમાળી ખાતે જીએસટી વિભાગે રંગોળી પૂરી ઉજવણી તૈયારી કરી હતી. જોકે કાર્યક્રમમાં મર્યાદિત વેપારીઓ ભાગ લીધો હતો. ટેક્સટાઇલમાં આ યુવા બ્રિગેડ સાથે વિરોધી જોડાતા વેપારીઓ સંસ્થા ફોસ્ટાના પદાધિકારીઓ પણ પ્રચારમાં દૂર રહ્યા હતા. આંદોલન વખતે લાઠીચાર્જ ભોગ બનનાર અત્તરસિંહે જણાવે છે કે 50,000 થી 1,00,000 સુધીનો માલ જનારા ઓછા થાય છે. ઈ વે બિલના ભયના કારણે પાર્સલ લઈ જતા પણ અટવાય છે. જીએસટી તે વખતે લાગેલી લાકડીના દર્દ આજે પણ થાય છે. પીઆઈ વાનેરા કેસની તારીખોએ આજે પણ ધક્કા ખાઉં છું. જીએસટી લગને કા આજે 1 સાલ પૂરા હુઆ હૈ. 30 જૂન 2017 કો રાત કો 12 બજે ઘંટા બજા કરકે જીએસટી લગાઈ ગઈ થી ઓર વો જીએસટી લગને કે આજ 1 સાલ બાદ તક વ્યાપારી સભી ઘંટા બજા રહે હૈ. ઉસ ઘંટે કી પ્રતિધ્વનિ કો ઓર જ્યાદા બડા કરને કે લિયે હમને યે પ્રોગ્રામ રખા હૈ ઓર હમ યે સરકાર કો બતાના ચાહતે હૈ
कि हमारा उद्देश्य कभी भी नकारात्मकता फैलाना नहीं है। हम हर निर्णय में सरकार के साथ है, लेकिन सरकार अगर हमारी नहीं सुनेगी तो एक दिन यह नौबत आ जाएगी कि हमको भजिया ही तलना पड़ेगा। महेश सिंह, आजाद न्यूज, सूरत। समाचार समाप्त करता पहले एक नजर करिए आज की हेडलाइंस पर। स्विफ्ट डीजल कार में आग में चालक बढ़ी ने भत्तू, दीकरा हत्या की व्यक्त करी आशंका, कांग्रेस पुलिस एफएसएल की वधु तपास हाथ धरी। बिलिस्तान टाइगर सेना द्वारा ओलपाड़ तालुका कड़ोदरा गाम जे मीटिंग राखवामां आवी। युवती ने आपघात बाद युवके हाथ नस कापी जीवन टूंकाव्यू। सेल्फी में आंगळी दर्शावता वाळो सावधान, आ सेल्फी तमने भविष्य में करशे नुकसान। सूरत में जीएसटी नो अनोखो विरोध, मार्केट में व्यापारी बेचिया भजिया। तो आ हता अत्यार सुधीना समाचार। नवा समाचार साथे फरी मळीशुं, त्यां सुधी जोता रहो आजाद न्यूज। नमस्कार।